તો અમદાવાદના પૂર્વ ઝોન 6 માં આજે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. ચંડોળા ચોકીથી ઇસનપુર 4 રસ્તા સુધી ડ્રાઈવ યોજાઈ. 10 કિલોમીટર લાંબી ટ્રાફિક ડ્રાઈવમાં ઇસનપુર, નારોલ અને દાણીલીમડામાં બિનજરૂરી ટ્રાફિક હટાવાશે. આ કાર્યવાહીમાં 7 PI, 2 SP સહિત 150 પોલીસકર્મી જોડાયા છે. ગેરકાયદે દબાણો દૂર કરી નિયમ ભંગ બદલ દંડની કાર્યવાહી કરાશે. અમદાવાદના પૂર્વ ઝોન 6 માં આજે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. ચંડોળા ચોકીથી ઇસનપુર 4 રસ્તા સુધી ડ્રાઈવ યોજાઈ છે. 10 કિલોમીટર લાંબી ટ્રાફિક ડ્રાઈવમાં ઇસનપુર, નારોલ અને દાણીલીમડામાં બિનજરૂરી ટ્રાફિક હટાવાશે. આ કાર્યવાહીમાં 7 PI, 2 SP સહિત 150 પોલીસકર્મી જોડાયા છે. તો ગેરકાયદે દબાણો દૂર કરી નિયમ ભંગ બદલ દંડની કાર્યવાહી હાથ ધરાઈ છે. 10 કિલોમીટર લાંબી ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહનો હટાવવા ઉપરાંત ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી પણ હાથ ધરી છે. 150 પોલીસકર્મીઓનો કાફલો આ કામગીરીમાં તૈનાત છે. નિયમ ભંગ કરનારા વાહન ચાલકો અને દબાણ કરનારા લોકોને પણ દંડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. તો આ તરફ સરખેજ સાણંદ વિસ્તારમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. અહીં પણ ગેરકાયદે કરાયેલા દબાણોને હટાવવાની કામગીરી પોલીસે હાથ ધરી છે, જેમાં દુકાનો સહિતના અનેક દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદમાં દબાણની કાર્યવાહી દરમિયાન પહેલા માળેથી એક યુવક નીચે પટકાયો. આ યુવક AMC નો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સરખેજમાં AMC ની કાર્યવાહી દરમિયાન બની. કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુધારવા માટે શરૂ થયેલી ઝુંબેશના લીધે લારી ગલ્લાવાળાઓની હાલત કફોડી બની છે. આ મુદ્દાને લઈ લારી ગલ્લાવાળાઓની એક બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ઓગસ્ટે મહાસંમેલન બોલાવવામાં આવશે. આ મહાસંમેલનમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયાસ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે અમદાવાદની મુલાકાતે આવનાર છે. તો મગફળીને લઈને ઉપવાસ પર ઉતરેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હવે સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે ભ્રષ્ટાચારના મૂળિયા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફેલાયેલા છે. અનેક મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે. તમામ મંડળીઓ અને ગોડાઉનની સરકારે તપાસ કરવી જોઈએ. તો આ સાથે જ ધાનાણી ઉપવાસના ચોથા દિવસે ચીમકી આપી છે કે જો તપાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેમજ આંદોલન ગામડે ગામડે ખેડૂતો સુધી લઈ જવામાં આવશે. તો સુરત હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો. રાજરો કેસમાં હાર્દિકે કોર્ટમાં હાજરી આપી અને 28 તારીખે ફરી હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે. તો રાજરો કેસમાં સેશન્સ કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિકે ઉપવાસ મામલે નિવેદન આપ્યું હતું કે હું રોજગારી અને ખેડૂતો માટે ઉપવાસ પર ઉતરવાનો છું અને નીતિન ગડકરીએ ખુદ સ્વીકાર્યું છે કે રોજગારી નથી જ, તો અનામતની વાત ક્યાંથી આવે. તો હાર્દિક પટેલે આ પ્રસંગે વરુણ પટેલ પર પણ પ્રહાર કર્યા અને જણાવ્યું હતું કે વરુણ કોઈ રાજકીય પાર્ટીનો પ્રખર લીડર નથી અને હોત તો કાર્યક્રમ આપવામાં વાંધો ન પડે. ગાંધીનગરમાં ST નિગમના કર્મચારીઓ વિરોધ કરશે. 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. પડતર માંગો અને ખાનગીકરણને લઈને કર્મચારીઓ વિરોધ નોંધાવશે. અમદાવાદમાં ST નિગમના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ અને ખાનગીકરણને લઈ વિરોધ નોંધાવ્યો. 3 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી આ કર્મચારીઓ વિરોધ નોંધાવશે. પોતાની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ કરવા કર્મચારીઓ અડગ છે. અનેક વખતની રજૂઆત છતાં નિકાલ ન આવતો હોવાથી કર્મચારીઓએ આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખાનગી કોલેજના વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વિરોધ દર્શાવ્યો છે. વિદ્યાર્થીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું તો ખાનગી કોલેજના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા રજૂઆત કરી અને ચીમકી ઉચ્ચારી કે જો પ્રવેશ અપાશે તો ઉગ્ર આંદોલન કરાશે. બનાસકાંઠામાં ડીસાના ખરડોસણ ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી વિરોધ કરાયો. બસ ઉભી ન રખાતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો. ભારે વિરોધ કરી હંગામો મચાવ્યો. વિદ્યાર્થીઓએ પાટણથી આવતી બસો રોકી હંગામો કર્યો. સુરતમાં હીરા બજારના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. હોંગકોંગમાં હીરા વેપારી રૂપિયા 35 કરોડમાં કાચો પડ્યો હોવાની ચર્ચા છે, જેથી સુરત અને મુંબઈના વેપારીઓના રૂપિયા અટવાયા. ફેન્સી ડાયમંડમાં કામ કરતો વેપારી કાચો પડ્યો. અમદાવાદમાં ઓગણજ પાસેના સોલ્યુશન હુક્કાબારમાં 16 પોલીસે દરોડા પાડ્યા, જેમાં પોલીસે 7 ફ્લેવરના ડબ્બા અને 16 હુક્કા સાથે હુક્કાબારના સંચાલક શશાંક કોઠારીની ધરપકડ કરી. આણંદનું આંકલાવ વિસ્તાર રોગચાળાના ભરડામાં આવી ગયો છે. આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસની અનેક ફરિયાદો ઉઠી છે.
બે દિવસમાં 200 ઉપરાંત કેસ નોંધાયા છે તો 15થી વધુ લોકોને વડોદરા ખસેડાયા. મહત્વનું છે કે આ રોગચાળો દૂષિત પાણીને લઈને થયો હોય તેવી આશંકા છે. જૂનાગઢમાં બેંક કર્મીને માર માર્યોનો વિડીયો વાયરલ થયો છે. લોકોએ જાહેરમાં બેંક કર્મીને માર માર્યો. કેશોદના જલારામ મંદિર રોડ પર યુવતી સાથે છેડતીની બાબતે બેંક કર્મીને માર માર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બનાસકાંઠાના જેરડામાં થયેલી મહિલાની છેડતીના મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની છેડતીનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ મામલામાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા. વડોદરામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના મામલે રિમાન્ડ દરમિયાન શિક્ષકે દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી છે. પીડિત વિદ્યાર્થીના મોબાઈલમાં પીડિતા અને શિક્ષક વચ્ચે વોટ્સએપમાં થયેલા ચેટિંગના પુરાવા મળતા પોલીસ શિક્ષકના ઘરે અને શાળાએ જઈને પંચનામું કરશે. વડોદરામાં રેલવે સ્ટેશન પર લટકતી હાલતમાં લાશ મળી આવી. ફૂટ બ્રિજ નીચે ગળે ફાંસો ખાઈ એક મુસાફરે જીવન ટૂંકાવ્યું. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી 3 દિવસથી ફાંસો ખાધેલી હાલતમાં મુસાફરની લાશ મળી આવી છે. આ અંગે સમગ્ર ઘટના અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે રાજકોટમાં પોલીસે સપાટો બોલાવતા 35થી વધુ સ્પામાં દરોડા પાડ્યા. પોલીસની 8-10 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા જલધારા સોસાયટીમાં રહેતા કૃપેશ કહારના ઘરે દરોડા પાડે અને તેના ઘરમાં તપાસ હાથ ધરી. તેના બેડરૂમમાં બનાવેલા કબાટ નીચેથી પોલીસે ભોંયરું મળી આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે સીડીની મદદથી ભોંયરામાં ઉતર્યા અને દારૂની 484 બોટલો સહિત 2,98,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત માટે ચિંતાના સમાચાર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલની ડેમની સપાટી 111.7 મીટર છે અને પાણીની આવક 2,366 ક્યુસેક, જ્યારે કે જાવક 6,642 ક્યુસેક છે. ડેમમાં 46.20 એમસીએમ પાણીનો સ્ટોરેજ જથ્થો છે. વરસાદ ખેંચાશે તો જળસંકટ વધવાની શક્યતા છે. ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે 12 ઓગસ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મંત્રીમંડળના અન્ય સભ્યો ભાવનગર આવશે. આ સમયે ભાવનગરથી અધિલાઈ થઈ ધોલેરા સુધીના 4-લેન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર અને મહુવામાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે સોમનાથથી ભાવનગર વચ્ચેના હાઈવેનું કામ 8 તબક્કામાં ચાલી રહ્યું છે. આ માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદનની કામગીરી સંમતિ સાથે ચાલી રહી છે. આ માટે ખેડૂતોને જમીનનો યોગ્ય ભાવ પણ આપવામાં આવી રહ્યો છે. આ કામનું તેઓ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર માટે આજે મહત્વનો દિવસ છે. રાજ્યમાં કલમ 35A ને પડકારનારી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી, જે ટળી ગઈ છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકારો આપનારા બંધારણના આર્ટિકલ 35A સુપ્રીમમાં પડકાર આવ્યો છે, જેને પગલે કાશ્મીરમાં વાતાવરણ ગરમાયું હતું. આ સુનાવણી પહેલા ભાગલાવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં સજ્જડ બંધનું એલાન આપ્યું હતું. તો આ સુરક્ષાને પગલે અમરનાથ યાત્રા પણ અટકાવી દેવામાં આવી હતી. તો કાશ્મીર ખીણમાં ટ્રેન સેવા પણ બંધ કરી દેવાઈ હતી, જ્યારે કે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ થયા. દિલ્હીની એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વી ધ સિટીઝન્સે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 35A સામે પડકાર ફેંક્યો છે. તો આ મામલામાં કેન્દ્ર સરકારે ગત મહિનામાં જણાવ્યું હતું કે આ અનુચ્છેદને ગેરબંધારણીય ગણતા પહેલા તેના પર વિશેષ ચર્ચાની જરૂર છે. અનુચ્છેદને પડકારનાર સંસ્થાનું કહેવું છે કે 1954માં રાષ્ટ્રપતિએ અનુચ્છેદને બંધારણમાં સામેલ કરતા પહેલા બંધારણમાં સંશોધન નથી કર્યું, પરંતુ આ માત્ર એક અસ્થાયી વ્યવસ્થા હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ થયું. જમ્મુના ગાંધીનગર વિસ્તારમાંથી એક શંકાસ્પદ પકડાયો, જેની પાસેથી 8 ગ્રેનેડ મળી આવ્યા છે. ઇન્ડોનેશિયાના લોમ્બોક દ્વીપ પર ભૂકંપનો આંચકો અનુભવાયો, જેમાં 82 લોકોના મોત થયા છે તો 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે. તો રાહત અને બચાવ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભૂકંપને કારણે અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપ અંગેની જાણકારી અમેરિકાના ભૂગર્ભીય સર્વેક્ષણે આપી. જાણકારી પ્રમાણે ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતું. આ કારણે અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી.
तो हवे आ चेतवणी ने रद्द करवामां आवी छे। उल्लेखनीय छे के इंडोनेशिया प्रशांत महासागरना रिंग ऑफ फायर में आवेलू छे। अहीं टेक्टोनिक प्लेट एकबीजा साथे अथड़ाया करे छे, जेना कारणे जे अहीं भूकंप अने ज्वाळामुखी संबंधी गतिविधिओ थाय छे। स्विट्ज़रलैंडना पहाड़ोमां बीजा विश्वयुद्धना जमानानुं एक जूनुं विमान दुर्घटनाग्रस्त थयुं। आ दुर्घटनामां 20 लोकोना मौत थया। एक समाचार एजेंसी अनुसार जंकर JU-52 HB-HOT विमानुं निर्माण 1939 जर्मनीमां थयुं हतुं। आ विमान जयु कंपनीनुं हतुं, जेने स्विस वायुसेना साथे जोड़वामां आव्युं। भारतीय क्रिकेट टीमना पूर्व दिग्गज सुनील गावस्करे इंग्लैंड सामेनी टेस्ट सीरीज पहला टीमनी तैयारी पर सवाल उठाव्या छे। गावस्करना मते टेस्ट पहला 5 दिवसनी रजा टीम इंडिया माटे भारे पड़ी छे। गावस्करे 5 दिवसना आरामनी जग्याए 2 मैचो वच्चे 3-3 दिवसनी रजा लेवानी सलाह आपी, साथे ज आगामी मैचमां टीमने वधु बेट्समेन साथे उतरवानी सलाह आपी। इंग्लैंडना पूर्व कैप्टन माइक ब्रेडलीनुं मानवुं छे कि इंग्लैंडना कैप्टन जरूर विराट कोहली जेवा आक्रमक बेट्समेन नथी, परंतु समझदार खेलाड़ी छे। વધુમાં બ્રેડલીએ જણાવ્યું કે કોઈપણ હારથી દુઃખ જરૂર થાય છે અને કોહલી પણ આ હારથી ઘણું શીખશે। ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ભારત સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે। એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની જીતમાં સ્ટોક્સે મહત્વની ભૂમિકા ભજવી હતી। સ્ટોક્સ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બીજી ઇનિંગમાં ઘાતક બોલિંગ કરી 4 વિકેટ લઈને તેણે ઇંગ્લેન્ડને જીત અપાવી। જો કે આગામી મેચમાં સ્ટોક્સ નહીં રમે તો ઇંગ્લેન્ડને મોટો ફટકો પડી શકે। ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપતા જણાવ્યું કે તેઓ ટીમમાં વારંવાર ફેરફાર ન કરે। ભારત સિરીઝની પ્રથમ મેચમાં 31 રનથી હાર્યું હતું। કોહલી સિવાય કોઈપણ બેટ્સમેન ઇંગ્લેન્ડના આક્રમણ સામે ટકી ન શક્યો, ત્યારે આગામી લોર્ડ્સ ટેસ્ટમાં અંતિમ 11માં ફેરફાર ન કરવાની સલાહ ગાંગુલીએ આપી છે। સાથે જ મુરલી વિજય અને અજિંક્ય રહાણેને પણ બેટિંગમાં ધ્યાન આપવાનું જણાવ્યું। ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને ભારતના પરાજય માટે કેપ્ટન કોહલીની કેપ્ટનશીપને જવાબદાર ગણાવી છે। નાસિર હુસેનના મતે કોહલીની બેટિંગ લાજવાબ રહી, પરંતુ તેની કેટલીક ભૂલોનો લાભ ઇંગ્લેન્ડને મળ્યો હતો। એજબેસ્ટિનની હાર બાદ કોહલીએ તેની કેપ્ટન તરીકેની ભૂલોને સ્વીકારવી જોઈએ।